नहीं पढ़नू, नहीं पढ़नू, नहीं पढ़नू। घर समय नहीं रहे तो आवा बोकड़ा जेवा गुठ्ठा नाक वाला वर हारे तो नहीं पढ़नू। अरे तो पछी आ लग्न पाका कम कर्या था? 8-8 दिन से गीत गाय ने हमारा गले सुकाई गया। मारी दक्षिणा रूप से एनु शू? अरे अरे હવે જે થવાનું એ થાય, હું આખો જન્મ કુંવારી રહીશ, પણ આ કાન્યા હારે તો નહીં પડું। અરે પરણવું નવાય તો કઈ નહીં, હું ઘરઘવા તૈયાર છું। કેતી હો તો આ મિંડર છોડીને માટલા મગાવું તો માટલા ફોડ તારા માથામાં। અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગ્ન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી, માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે। હા મન મનાવી લે। હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થા ને તો મન અને માથું બે ભાંગી જાહે। અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે, અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યાનું કાંડું ઢાયલા વગર પાછો નહીં જાઉં। હજી કહું છું માની જા, કાલે નહીતર ભવિષ્યમાં ભારે પડી જાહે। મને બોગો કહીને અંદર હોય ગઈ, એલા બોગાવ તમે બધાય જોઈ શું રહ્યા છો? આ કમાળ તોડી નાખો, કાળીને બાયણે કાઢો, મારા ઘોડે બિહારી દો, હું એનું હરણ કરી જઈશ। માંડવીએ તો હાલી નીકળ્યા, એલા જાણી જાઓ તમે શું જોઈ રહ્યા છો? મારા લગ્નના લાડવા કઈ ફોગટના નહોતા આવ્યા કે જાપતી ગયા તા રણનાવ? કઈ કરો નહીં તો આ કાળી મારી રૂપાળી આબરૂને અભડાવશે। તો જાનીએ હાલી નીકળ્યા, રહી ગયો તું નો માંડવળો ને તું નો વરરાજા। હું કન્યા નું હરણ કરી જવા તૈયાર છું, પણ જાની એમાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે, એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાળી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરત। હવે મારે આ દુઃખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આવના રખવાળા તો પછી મારો આ વાયણને પાટો અને તોડી નાખો, અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય, અને એનો હાથ મારા હાથમાં આપી દેવો। અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું। આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાતળી છું ખોટી છું? ખોટી તો કઈ નથી, ખોટી છો નીની, એમ કે તમારું નામ શું કીધું? પાતળી। પાતળી પાતળી, તું તો હાગનો હોટો, હું સાગનો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબનો ગોટો। અરે હું કીધે કીધે તો ગુલાબના ગોટાનો ગોટો વળી નથી, આ મંગળ તેને મરતિયા ગવા પણ છે। અરે મારા પ્રાણના, ઓહો પણ તારી છોડ તો ખરી આ માથ, હવે તો ભગવનો સંગાર એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમનો નાશ, આવતી રે મારી કોઠી। આવડો મોટો ઢાંડો તોય નાના છોકરા જેવો છે, પેલા જાનો ને પછી વાત કર। હવે પ્રેમમાં પડ્યો એમાં રોવે છે શું પાતળી ના? જટાશંકર જોશીએ મને કીધું કે પ્રેમમાં પડે એને પાછળથી રોવાનું જ હોય છે, એટલે મેં પેલા જ રોઈ નાખ્યું। હવે એ જટિયો શું જ્યોતિષ જાણે, અરે પ્રેમમાં તો મરદ હોય એ પડે, અને આપણી સાત પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમમાં પડ્યું, અને એમાં વાંધોય નથી, પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે, એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના। કન્યાની તો તૈયારી છે, એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ। આ
ગાંડી તો જ ગલી પછી થાય ને. હવે ગલી પછી ની વાત પછી. પેલા ઈ કયો કે તમારા બાપુએ હું કીધું? અરે મારા બાપુ તો દીકરો પ્રેમમાં પડ્યો છે ઈ જાણીને રાજી ના રેડ થઈ ગયા. એટલે અબે પાકો દે. હા અડધું પાકો અડધું કાચું. એટલે એટલે એમ કે મારા બાપુ ની વાત માટે તારી માની તૈયારી છે. હું કીધું? હા એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવજો ને. પેલા તમે મારી માને મળો. અરે પણ આજ તો મેળો છે, મેળા ની વાત કર ને પછી તારી માનું બતાવજું. હા ઈ બરાબર. નહીં નહીં એટલે છે ને આ તારી માં મને મળી લે, મને જોઈ લે, મને જે કરવાનું હોય કરી લે. હા તે જોવે તો ખરી ને, દીકરી દેવી છે. હા ઈ વાત સાચી, દીકરી દેવી છે, કઈ ઠીકરી થોડી દેવી છે. બરાબર છે, બરાબર છે. તે બરાબર જ હોય ને. હવે આમને આમ વાતો જ કરવી છે કે મને મેળતી ચુંદડી લઈ દેવી છે? હવે ચુંદડી શું, તું કેતો તારી માં હટુ આખો ડામચ્યો લઈ દઉં. હવે હાલ હાલ ડામચ્યા. અરે પણ અરે પણ આમ રાતે કુટિયાની જેમ મને ઢકરી લેવી જો, પણ મને ઈ તો કે કે મારે કરવાનું છે શું? કે મારી માં હારે? જો ભાઈ તારી માં હારે આપણને નો આવડે. નો આવડે ને તો તમે ઊભા રહેજો, વાત હું કરીશ. એટલે મારે તારી માં હારે લગ્ન કરવાના છે? હવે એની માં ના લગ્ન તો કેદુ ના થઈ ગયા છે, આ સૌલી ના બાપ હારે. હા અને સૌલી ના બાપ ના ગુજરી ગયા પછી દીકરી નું ભલું બુરું જોવું ઈ માની ફરજ છે, સમજાય? હા ઈ તો જોવું જ જોવે ને, પણ ભલું બુરું જોવાનો તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી? તને જુવાની માં ક્યાંક જોયો હોય એવું લાગે છે. એટલે દોશી હું તને ડોહો લાગું છું? હું મારી જુવાની ની વાત કરું છું. અરે ભાઈ તમે જેદી જુવાન હશો ને તેદી તો હું જન્મ્યો નહી હોઉં, છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે મારું ખોરડું ને ખાનદાની બે જોઈ લ્યો, એટલે મારી 71 પેઢી નો ઇતિહાસ તમને ખબર પડી જાય. હવે તમારે જોવું જ પડશે. આવો આમ જો આ મારું ઘર. બાપુ, હે બાપુ, જટ મારા આવો, હું મારી તાતીને લઈને આવ્યો છું. અરે સાસુ સાસુ નહીં કર તો પછી હું કહું? માં કે? ઓ માં તો બાપ ની ભાઈડી ને કહેવાય. તમે મારા બાપ ની ભાઈડી તોડાજો કે હું તમને માં કહું. એ સાંગા. તો મારી દીકરી આ ઘરે કોઈ દી સાસે નહીં આવે. પણ માં તું આવું બોલે છે? હવે હું તને ગમે એની હારે પરણાવીશ, પણ આ સાંગા જોડે તો નહીં જ. અને તમારી દીકરીને પરણાવવા માટે ગમે તે મળશે, પણ આ સાંગો પાંગ સાંગો નહીં મળે. અને સાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવર એને પરણાવી. અરે રાત રાત મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પીટાવીને કૂતરા ભેગા કરી અને દેશ દેશ માંડી વાળે પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને હવે તમે જ આગા પડો છો. તબલી તબલી હું પરણિત તો તને તમે તે બાપ છો કે પાપ? જટાશંકર જોશી આજ કીધું તું કે પ્રેમમાં પડ્યા પછી રોવાનું જ હોય. દીકરા, એક વારી કાળીએ ભર્યા માંડવામાં મારું મોઢું કાળું કર્યું તું, અને તું મારો દીકરો હો તો એની સૌલીને ભૂલી જાજે, ભૂલી જાજે. ભૂલી જાઉં સૌલી? સૌલી સૌલી. Thank you.
થયું તમારી, નહીતર હું ઊંઘમાં આપઘાત કરું. નહીં સાંગા, નહીં. હું તો તને એટલું કહેવાવી છું કે આવતીકાલે મારો સ્વયંવર છે અને તું નહીં આવે તો હું વરમાળા કોને પહેરાવીશ? તારી માને સંગા. હા, બીજું શું થાય? કઈ આ ઉંમરે મારા તે મારા બાપને દગો દેવાય? અને તું મને ઊભી જવાની દગો દઈશ તો તું કાલે લગ્ન મંડપના હવન કુંડમાં બેસીને હું સતી થઈશ, જીવતી સતી. તીરે વધે છે. તારા મરી ગયા પછી મારાથી સતા ન થવાનું તો સ્વર્ગમાં તને દુઃખ થશે. તું વચન દે કે કાલે આવીશ. ભલે, તારી આવી ભવ્ય ભાવના છે તો આ સાંગાજી સ્વયંવરમાં પધારશે, ભાગ્ય સીધા હશે તો ભવનો સંગાત થશે. નકરો સાંગો નહીં, નકરો સાંગો નહીં, કે સાંગો પાંગ સાંગા, સાંગો પાંગ સાંગા. સ્વયંવર. દીકરી સૌલી. હા માં, મોરા ત્યાં આવી ગયા છે. આપણે સ્વયંવર શરૂ કરી. ભલે માં. સૌની પરીક્ષા માટે હું એક એક સવાલ પૂછીશ. જે યોગ્ય જવાબ આપશે એની જ પસંદગી થશે. તો બોલો, તમારે રહેવા ખેતર છે? તો હાલ કયો ભાગ? તમારે ખેડવા ઘર છે? ખેડવા ઘર? ઘર તો ખેડવા નથી. પેટ જ વધાર્યું છે, હાલતા થા. અને તમારે ખાવા ખડ છે? ખડ? ખડ તો ખવાતું હશે ડોશી. તું તો ગાંડી છો ગાંડી. ખડ તો ડોરા ખા. જા તું પણ ખા. અને તમારે? મને તો પૂછો જ માં. હું તમારા બધા સવાલ સમજી ગયો છું. હવે જવાબ સાંભળી લો. જો મારે ખેડવા ઘર છે, રેવા ખેતર છે અને ખાવા ખડ છે. પણ મીઠું નથી કાળી ડોશી. મારે રેવા ખેતર છે, ખેડવા ઘર છે, ખાવા ખડ છે અને વધારામાં નાવા ધાબળો છે અને ઓઢવા તળાવ છે. મારા ધ્યાન મેરા બાપ, તમે આઈ? હા બાપ, દીકરાના સંબંધ ભૂલી જા દગાખોર. અત્યારે મૂર્તિયાના મેદાનમાં આપણે એકબીજાના હરીફ છે ગાંડીના. બાપુ બાપુ, આ શું માંડ્યું છે? અત્યારે વાત ન કર દીકરા, મંગળ ઘડી વીતી જાય છે. દટ કરો કાળી ડોશી, એક દી તમે મને ભર્યા માંડવા માંથી પાછો કાઢ્યો તો આજ તું નહી તો તારી છોડીને પૈણીને ઈ વાતનું વેર વાળીશ. હું આ ડોહારે નહીં પૈણું. મને તો બંને મૂર્તિયાના જવાબ સાચા મળી ગયા છે. જેનામાં તાકાત હોય એ તને પરણી. હા, મારામાં તાકાત છે પણ હું તારો બાપ છું એટલે મારામાં બમણી તાકાત છે. તો આવી જા બાપ. હા આવી જા બેટા, જોઈ લે મારો જાજરમાન ઝપાટો. મારા બાપ ને હું ઓળખું. દીકરા લ્યો આવ્યા. હા આજથી હું ઘરમાં જ હોઈશ. બહાર તો ઠાઢ નો હોકડો પડે છે. તે મારાથી હથવારા વગર સેવા તો નથી. પણ તમે અહીં ઘરમાં હુસો તો અમે ક્યાં જાશું? તમે અહીં ઓરડામાં સુજો, ઘરમાં ઊંફ રહેશે. હવે ઊંફની અહીંયા વરાળમાં ખાટલો ભાંગશે તો ખાટલા ભેગા તમારા બાકી છે એ હાડકાય ભાંગી જશે. હવે તો તમે મારી દીકરીને હાડકાય ભાંગી નાખવા તૈયાર થયા લાવો છો. પણ હું કઈ કાચી પોચી નથી જમેરાજ. તમે તમારા બાપુને સથવારે બહાર સુઓ, હું એક ઘડીએ મારી દીકરીને અળગી નહીં મૂકું. માં તું અહીં શું કરવા આવી છે? તને સાચવવા દીકરી. તે અમે અહીં હાચવનારા મરી ગયા છે કે વળી તમે અહીં હાચવવા આવ્યા? જમાયરાજ, તમે ચૂપચાપ બહાર જાઓ અને જીત છોડો. ભાઈ હું તો જીત છોડી દઈશ પણ તમે તમારી છોડીને છોડો. હું મારી છોડીને નહીં છોડું. તો પછી તમારી છોડી તમને છોડી દેશે. મને ઓળખો છો હું કોણ? સાંગો પાંગ સાંગો. આલો બાપુજી બહાર, આપણે હૈયારી હોળ તાણીએ. પણ ભગવાન કરશે ને તો ભેગા થઈ જાઉ. માં તું તો મારા ઘરમાં આગ લગાડવા આવી છો. દીકરી
મારા અંતરમાં એકલપણાની આગ લાગી છે. મને તારા વગર ક્યાંય ગમતું નથી. હે ભગવાન, હવે મારી માનો કાંક ઉપાય કર. હે ભગવાન, અમારા બાપનો કંઈક ઉપાય કર. આ ફેંસલો ન કરી નાખું તો મારું નામ સાંગો પાંગ પાંગો નહીં. ઉપાડો તમારા લબાચા અને નીકળો અહીંથી. અરે જમાય, અમને આમ કાઢી મુકાય? કવલી વાવ, તમે તો કંઈક વિચાર કરો. કા તો આ ઘરમાં તમે રહો ને કા તો અમે રહીએ. એટલે તમે છોકરા ઉઠીને મા બાપને ઘર બહાર કાઢવા બેઠા છો? હા, કાળી આ બધું તારે કારણે થયું. તમારે કારણે? અરે તારે કારણે. તમારે કારણે? તારે કારણે. તમારે કારણે? અરે મારે કારણે નહીં, તારે કારણે. અલ્લાહ નિરંજન. શાંત થાવ, શાંત થાવ ભાદોળ કી નાવ. આ તો ઘર છે કે ગોલકું? બાપુજી તમે? હા, તમારા કલેશ ને કંકાસ નો કકળાટ મને ઠેઠ હેમાળે સંભળાણો. ને મારે 81 વર્ષની તપસ્યા તોડીને આવવું પડ્યું છે નીચના પેટનાવ. તારું થયું દાદાજી, તમે આવ્યા, નહીં તો અમારું તો જીવતર ઝેર થઈ જાત. દાદાજી તમે તો સિદ્ધ પુરુષ છો, અમારા દુઃખનું કાંક નિવારણ કરો. બેટા, આ બંને માટલા એના માટે જ હું કુંભાર વાડેથી સાથે લાવ્યો છું. એટલે કાના કાળી, સંતારમાં સર્વેશ્વર પણ એકલા નથી રહ્યા, તો પછી તમે ક્યાંથી રહી શકો? તમારા સૌનું દુઃખનું નિવારણ છે કે કાનો ને કાળી આ માટલા ફોડે ને સંસાર માંડે. વાહ દાદાજી વાહ. માં માની જાને, માં તું સાસરે જા તો હું વર ભેગી થાઉ. હું એ માટે જ આ ઘરમાં આવી છું. પણ સાંગાના બાપુ મન દે તો કહું ને. તે મારી વાલીડી કાળી પેલેથી બોલી હોત તો તન મન ને ધન ત્રણેય તને આપી દે. હવે મારા બાપુજીની આજ્ઞા પ્રમાણે લે આ માટલો, એને ફોડ, એટલે આપણો સંસાર મંડાઈ જાય. લે ફોડ દેશ પરમાત્મા એનામાં. હવે તમે તમારો ફોડી ખાઓ. અને દાદાજી તમે? અને તમે? હું અહીં રહી શું કરું? યમાળામાં ગોપીચંદ ને ભરથરી હારે મારી બેઠક ઉઠક સિદ્ધ ચોરાથી હારે એક સાફીય ચલમ પીવું છું. એકથી બધા સીધો જાત્રા કરીને થાક્યા. મેં કીધું કે રખડવાની જરૂર નથી, હું તમને હથેળીમાં 68 તીરથ કરાવું. પછી પછી શું? મેં હાથ ઊંચો કર્યો. ત્યાં તો યમાળો મૈંડો ડોલવા ઓળો ઓળો હાથ. હા, એટલે તો હું હેમાળે ગળવા ગયો તો હેમાળો ગળી ગયો, પણ હું ન ગળ્યો. વાહ દાદાજી વાહ. કાળી બહુ બેટા, તમારી માં જીવતા છે. કેમ દાદાજી? આ તમારો પ્રેમ જોયા પછી એમ થાય છે કે હું એ એકાદું માટલું ફોડી નાખું. નહીં દાદાજી નહીં, દાદીજીનું લફડું રેવા દેજો. કેતા હો તો તમને અભિલ ગુલાલ છાંટીને ભેરવ જપે મૂકી આવીએ. તો ભલે, જેવી તમારી મરજી. તમે અહીં સુખેથી સંસાર ભોગવો અને હું હેમાળામાં જઈને જખ મારું. સાધુ તો ચલતા ભલા. કાળી. કાના. કાળી. કાના. અરે મારી કાળી કલેજા વાળી. આ બાપો ખાંગો થઈને ઘરમાં ઘૂસે એ મોર હેલ આપણે ઓરડાનો કબજો લઈ લે, એટલે એને ખબર પડે કે હું કોણ. સાંગો પાંગ પાંગો. અરે આને તો બાણા બંધ કર્યા. કાંઈ વાંધો નહીં, એ ભલે ઓરડા મારીએ, આપણે ઓસરીમાં પડ્યા રહેશું. આ ઉંમરે ઓરડો ઓસરી કે ફળિયામાં શું ફેર પડે છે. આવતી રે મારી કાળી કલેજા વાળી.